જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ સૌને. અત્યારના વાગી ગયા છે 7:30 અને આજે ટિફિન લઈ જવાનું નથી, કારણ કે શોરૂમે ઓલરેડી પ્રોગ્રામ કરવાનો છે. અને અત્યારે મારો મનભાઈ ફ્રી છે, ઠંડી હોય છે. વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો, અને મળીશી આપણે શોરૂમે. રેવાનમાં પછાથી મફત આવે મોબાઈલ. સ્વાગત છે. અને અત્યારના વાગી ગયા છે 10, તો આપણે આજે વહેલા ફ્રી થઈ અને સીવા બેસી ગયા છીએ, કારણ કે આજે મારે 3 બ્લેક કલરની કુર્તી દેવાની છે અને આજે મારે 5 વાગે એક જગ્યાએ લાડવામાં પણ જવાનું છે. તો બપોર પછીનું કામ નીકળશે નહીં, એટલે આજે રાતે 1 વાગ્યા લગી સીવું હતું અને અત્યારે પાછા વહેલા ઉઠી અને ફ્રી થઈને પાછી બેસી ગઈ છું. તો તમને મારી આંખોમાં થાક પણ દેખાતો જ હશે, મને ઊંઘ પણ આવે છે. પણ નોરતાનું સીવાનું જેટલું છે કે નોરતા લગી દશેરા લગીનું છે. તો આજે હું બ્લેક કલરની 3 કુર્તી બનાવીશ, તે હું તમને બતાવીશ. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને અત્યારના વાગી ગયા છે 12:30 અને મારા મનભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને મારા સિયાબેન પણ સ્કૂલે ગયા છે. અને આપણે કાલે રાતે 1 વાગ્યા લગી થોડીક કુર્તી કરતા હતા બ્લેક કલરની, સેમ 3 બનાવવાની છે. તેમાં 2 કુર્તી મારી રેડી થઈ ગઈ છે. તો ચાલો હું તમને બતાવું કે કેવી કરી છે. 2 કુર્તી થઈ ગઈ છે અને 3 કુર્તી આપણી બાકી છે, જે અત્યારે થોડીક વાર આરામ કરીને હજી જમવાનું બાકી છે તો જમી લઉં. જમ્યા પછી આપણે 3 કુર્તી માંડશું. તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ જો. જમવામાં આજે બનાવ્યા છે પરોઠા. તો આજે જગદીશનું ટિફિન નહોતું તો આપણે ખાલી પરોઠા કર્યા છે. તો અથાણું ને પરોઠા ખાશું. તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો મિત્રો, અત્યારે ઓલરેડી પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે અને શાક બનાવી છે. અને શાક મળે કા અને આ છે અમારે અત્યારે મસાલો ઓલરેડી તૈયાર થઈ ગયો છે. ઘણા ટાઈમ પહેલાં પ્રોગ્રામ કર્યો હતો દુકાને, પણ આજે ટાઈમ હતા, ફ્રી હતો અને નવરાત્રિનો માહોલ હતો તો બધા ફ્રી હતા. તો કીધું હાલો પ્રોગ્રામ કરીને, અમે લગભગ મેજોરિટી બપોરે જ પ્રોગ્રામ કરી છે. સંદીપભાઈ, હા સંદીપ, હું તો જો ભાઈ, આ અમારે કારીગર છે, શાક પેશિયલ બનાવે છે. અને આ છે અમારે રવિભાઈ, સુધારવાવાળા પેશિયલ. લાલ મરચાં ચાલુ છે અત્યારે અને મસ્ત પ્રોગ્રામ બનાવવાના છીએ. આવો પ્રોગ્રામ વારમાં એકાદી 2 વાર કરાય, જાજી વાર ન કરાય, ગરમીના શેકાઈ જાવ. અત્યારે ચૂલા ઉપર આપણો વારો આવ્યો છે. તો અત્યારે મેં લોકો પ્રોગ્રામ કરી લઈ છીએ, તમને બતાવીશ કેવો પ્રોગ્રામ બીનો, કેવું શાક બીનું છે. અત્યારે શાક ઓલરેડી ચૂલા ઉપર છે તો થોડોક વેઇટ કરો. લાડવા લઈને જવાનું છે મોવડીમાં. તો આપણે જઈ છીએ લાડવા લઈને, તો શક્ય છે તો ત્યાંથી વિડીયો લેશો. તો ચાલો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે લાઈટ ગોઠવીશ, અંધારું પડે છે ને. તો સારું જોઈને તને કેમ છે? ઈ કે સરસ કરી ગઈ ને, નિધિ ના પાડતી હતી એ કે એમાં કઈક વર્ક ને એવું. મેં કીધું અત્યારે સીધી સિમ્પલ કરો, પછી આપણે પોર વધારે દઈશું એમાં કઈક. બ્લાઉઝ બહુ સરસ લાગતું, એવું મસ્ત લાગતું હતું. ચણિયો સરસ છે, ચણિયો નિધિનો. તાલા મિત્રો, અત્યારે વાગી ગયા છે 8:30 અને ઘરે આવી ગયો, ફ્રેશ થઈ ગયો. આજે આપણે જમવાની ઈચ્છા નથી. એકચ્યુઅલી બપોરે થોડો પ્રોગ્રામ હતો શોરૂમે, તો થોડુંક હેવી ફૂડ હતું
તો જમાઈ ગયું છે, તો સાંજે એક પણ પ્રકારની ઈચ્છા નહોતી. તો અમારી ઘરે ઓલમોસ્ટ કોઈ છે પણ નહીં, કેમ કે શિલ્પા સિલકી ગઈ છે ઓલમોસ્ટ અમારી સોસાયટીમાં એક જગ્યાએ લાડવા લઈને જવાનું હતું, તો ત્યાં. અને મારા બંને બાળકો ઓલા મારા ભાઈની ઘરે છે, મન અને સિંહ. અત્યારે હું એકલો છું, કારણ કે 9 વાગે આવશે નવરાત્રિમાંથી, નવરાત્રિ રમવા આવશે એટલે. તો અત્યારે અમે લોકો એકલા છીએ અને જમવાની ઈચ્છા નથી. ઘરે પહોંચી ગયો છું, હવે આવે એનો વેઇટ કરું છું અને પછી સોસાયટીમાં મળશું. આ વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સિલકી પણ આવી ગઈ છે, તો અત્યારે હું જાઉં છું ઓલી ઘરે તેડવા. કે સિયા અને મન બંને ત્યાં જ છે ઓલરેડી, કારણ કે આજે શેરીમાં પ્રોગ્રામ હતો, એ શેરીમાં મારે પણ જમવા જવાનું હતું, પણ બપોરે એવી ફૂડ જમ્યો હતું તમને ખબર જ છે, પછી ઈચ્છા નથી આથી જમવાની ઓલરેડી. કારણ કે સાંજે હલો મિત્રો, અત્યારે મનને અને સિંહને ઓલી ઘરેથી તેડીને આવતો રહ્યું. તમને બતાવ્યું રસ્તામાં કેટલો ક્રાઉડ છે, કેટલી ગરબીનો માહોલ છે. અને મનભાઈને ઘડિયાળ લઈ દીધી છે એના બર્થડે ઉપર, તો બેલ્ટ કાઢી નાખ્યો છે. એમ કે છે એકલા એકલા નીકળી જાય, ઉદ્યામાંથી બેલ્ટ નીકળે એકલા એકલા. મેસલકી ફેવી કિક મારી દે, પર મિનિટ ફેવી કિક મારી દે, ભલે તૂટી જાય તો આપણે નવી ઘડિયાળ લઈ લઈશું. ફેવી કિક મારી દે, તું કાઢેસ તું જ બેલ્ટ. એમ નીકળી જાય એમ કહી તને લે. તો બાળકો ઓલી ઘરે હતા તો પિકઅપ કરી આવ્યો છું, અને ભંગાવું આવે છે કારણ કે કાલે એક વગાડ્યો તો ઓલરેડી ગરબી જોવા ગયો તો નવરાત્રિ મારે શેરીની, અને અત્યારે પણ જવું છે કે 10 વાગી ગયા છે તો જવું પડશે, કારણ કે આપણે સપોર્ટ કરી છીએ. તો આવી ગયા છે, ક્યાં ગયા તા મેડમ? અરે હા પારે સરદાર, અરે ભૂષણ લે. સીધા રેસ્ટોરન્ટ ગયા હતા. ઓકે, અત્યારે અમે લોકો જમી લઈશી, જમવાનું નથી ભાઈ. તો મિત્રો, અત્યારે બધાને પાછા અમે ચારે ભેરા થઈ ગયા છીએ, અને અમારી સાથે કાંઈ ખાઈ લ્યો કાંઈ ખાઈ લ્યો, તો એને માન આપીને આજે આપણે સત્યાગ્રહ નથી હો ભાઈ, એમ તો કહું છું. એપલની નિમક નાખા, તો એપલ ખાઈ લઈશી કારણ કે ભૂખ લાગતી નથી, કારણ કે બપોરે જમ્યો હતો, 3 વાર કીધું છે બપોર જઈ નો તો એટલે. શું ભાવ એટલે? હા કેળ આવશે એટલે સસ્તા થાય, સારા પાણી વાળા લ્યો તમારે ખાવા. અત્યારે પણ ખાઈ લઉં, જોઈ લો મારા દીકરાનો પ્રેમ. શું વાત કરો ભાઈ, શું ગુસબુસ કરો છો? મનબેન શું કયો? તમે કેમેરો લગાડશો ને, અત્યારે તમે બે કેમેરા કેદ થાવશો. તું કે કેમેરો લગાડે પછી એમ વાત કરી તું સાંભળ, અત્યારે તું કેમેરા કેદ છે.
આવો બાળકોનો પ્રેમ, આવો બાળકોનો પ્રેમ હોય, આવી રીતની બાળકોને રહેવું જોઈએ અને રાખવા જોઈએ. અને ખાસ કમેન્ટ કરજો બાળકો તમે કેમ રાખો છો, અને શક્ય બને તો બાળકોને ટાઈમ આપો, સ્પેસ આપો અને ટાઈમ આપો બાળકોને. અત્યારની ભાગદોડની લાઈફમાં અત્યારની એટલી સ્પીડી લાઈફ છે બધાની કે બાળકોને ટાઈમ આપી નથી શકતા. એક ચેન્જ હોય છે તો હું મારી જ સર તમને વાત કરું છું. હું સવારે 7:30 થી 8:15 વાગે નીકળું અને સાંજે 8 વાગે આવું. તો આપણા દિવસમાં આખો દિવસમાં બાળકો આપણા વગરના હોય છે. બીજા નંબરમાં આપણે સાંજે આવી તો મારે બહુ બહાર બેસવા જવાની ટેવ છે નહીં, તો આપણા જોડે આપણા બાળકો સ્પેન્ડ કરે, ટાઈમ આપી અને સ્પેસ આપી છે. અમુકને ટેવ એવી હોય છે કે સાંજે આવ્યા, ખાઈ લીધું, જમી લીધું, પછી પાનના ગલે જાય અને પાનના ગલે જઈને પછી ફાકાલોજી કે બાયોલોજી ખોલે, ફાકાલોજી ખોલે અને 11 વાગાડી દે કે 11:30-12 વાગાડી દે, ઘરે આવે ત્યાં બાયડી છોકરા સૂઈ ગયા હોય. તો બાળકોનો તમે ક્યારે ટાઈમ આપશો? આ સમય છે અત્યારે બાળકોને ટાઈમ આપવાનો. ભલે 1 કલાક બેહો 2 કલાક બેહો, વાતચીત કરો, એન્જોય કરો. અને આપણો અમારો રેગ્યુલર ડે રીતના અમે ચારે બેઠા હોય, જો અહીંયા સિલ્કી છે, અહીંયા મન છે, નાસીયા છે, 1.5 કલાકનો તો ટાઈમ સ્પેન્ડ કરી જ લઈ છીએ કે અમે ચારે એક જણા બેઠા હોય છીએ, એકબીજાને વાતો કરી છીએ. તો ખાસ આ કોઈ લેડીઝને ઓછું લાગવું પડે છે, ખાસ જેન્ટ્સને લાગવું પડે છે. 8 વાગે જાય સવારે તો રાતે 8 વાગે આવે, જમી પીવીને 9 વાગે અને પછી 12 એ બાળકો સૂઈ ગયા હોય છે. તો આપણા લાઈફ ચેન્જ કરવાની છે અને કરો, એકવાર મજા આવશે. શરૂઆત કરો 10 મિનિટથી બાળકોને ટાઈમ આપવાની. તમારું જેટલું માઇન્ડ દુકાનમાં, બિઝનેસમાં, કારખાનામાં ઘસાણું હશે ને કે ફ્રેશ થઈ જશે અને એનર્જી આવી જશે. તો આ વિડીયોને પૂરો કરી છીએ આપણે, જાશું અમે નવરાત્રી જોવા, સોસાયટીમાં જ જાશું. તો આ વિડીયોને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને ખાસ કમેન્ટ કરજો. હવે આપણે ડેઈલી એકાદો સંદેશ આપશું, કોઈને ગળે ઉતરે ને એક સુધરે એવી રીતનું, કારણ કે નહીં ઓલરેડી મારે નથી ખાવું. તો સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ મિત્રો, જય હિન્દ દોસ્તો.